બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ સામે આવતા બે ગામને કોવિડ-19 કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વાવ તાલુકાના મીઠાવી ચારણ અને પાલમપુર તાલુકાના ગઠામણ ગામમાં તમામ પ્રકારની અવરજવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન તેમજ આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલિવરીથી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે. વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામની 8 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતા વિસ્તારને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. બફર ઝોન વિસ્તારમાં દૈયપ, મીઠાવી ચારણ, તખતપુરા, જોરડિયાલી, તેજપુરા ગામોની હદને સીલ કરવામાં આવી છે. તેમજ પાલમપુર તાલુકાના ગઠામણ ગામની ત્રિજ્યામાં એટલે કે બફર એરિયામાં આવતા એસબીપુરા, આકેસણ, ભાવિસણા, સાગરોસણા, ભાગળ અને પાલમપુરના શહેરી વિસ્તારમાં આવેલા અક્ષતમ 3 સોસાયટીથી ગઠામણ ગામ તરફનો અંદરનો વિસ્તાર તેમજ ગામોની હદને સીલ કરવામાં આવી છે. આમ બફર એરિયાના ગામોમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજવસ્તુની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે 8 થી સવારના 11 વાગ્યા સુધી જ મુક્તિ આપવામાં આવી છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામું 13 એપ્રિલથી 30 એપ્રિલ સુધી આગામી 18 દિવસ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન દ્વિચક્રીય વાહન ઉપર 1 વ્યક્તિથી વધુ અને 3-4 ચક્રીય વાહનમાં 2 વ્યક્તિથી વધુ પ્રવાસ કરી શકશે નહીં. આખરે જેનો ડર હતો એ જ થયો. 21 દિવસના લોકડાઉનના 1 દિવસ બાકી અને બનાસકાંઠામાં 2 કેસ કોરોના વાયરસના પોઝિટિવ નોંધાયા છે. પાલમપુર તાલુકાના ગઠામણ ગામના 55 વર્ષીય વૃદ્ધ અને વાવના મીઠા વિચારણા ગામના 5 વર્ષના બાળકનો પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ બંને જે પોઝિટિવ કેસના જે દર્દીઓ છે કોરોના વાયરસના, એ કોની કોની કોન્ટેક્ટમાં આવ્યા છે, કોની સાથે સંપર્કમાં આવ્યા છે, કેટલા દિવસ સુધી ક્યાં સુધી ક્યાં ફર્યા છે, એ તમામની વિગત લેવામાં આવી રહી છે, એમની હિસ્ટ્રી લેવામાં આવી રહી છે. કારણ કે હાલ બનાસકાંઠા જિલ્લામાં 1 પણ કેસ પોઝિટિવ નથી, પણ 1 કેસ સાથે 2 કેસ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. હાલમાં પાલમપુર શહેરનું આ એરોમા સર્કલ છે. આપ જોઈ શકો છો અહીંના ગરમીના પ્રકોપની વચ્ચે સંકટના સિપાઈ એવા પોલીસ કર્મીઓ પણ હાલમાં 2 પોઝિટિવ કોરોના વાયરસના કેસ નોંધાતા એ પણ ખડે પગે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, ફરજ નિભાવી રહ્યા છે. દરેક વાહન અહીંથી પસાર થાય એની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. ક્યાંના વ્યક્તિ છે, ક્યાં જાય છે, શા માટે જાય છે, શું કામ છે, એ તમામ વિગતો અહીંયા લેવામાં આવી રહી છે. અને ખાસ કરીને હાલમાં આટલા દિવસ સુધી 1 પણ બનાસકાંઠામાં કેસ નહોતો અને હવે રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં બનાસકાંઠા પણ બાકાત નથી રહ્યું એવી આશા પણ હતી લોકોને, પણ 1 પણ કેસ નહીં નોંધાય. પરંતુ 2 કેસ આવતા લોકોમાં પણ એક ભયનો માહોલ છવાઈ ગયો છે. પરંતુ આવા સમયે સૌ નાગરિકોએ સતર્કતા દાખવવાની જરૂર છે, સાવચેતી દાખવવાની જરૂર છે, લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવાની જરૂર છે. એટલા માટે જ ઘરમાં રહો, સુરક્ષિત રહો, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ એન્ટ્રી ક્યાં સુધી પહોંચે છે. કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીકેન્યૂઝ ચેનલ, પાલનપુર.